ગુડ મોર્નિંગ મિત્રો મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે આજે મેથેમેટિક્સ બાર સાયન્સ એનું ચોથું ચેપ્ટર નિશ્ચાયક એના વિશે આપણે અમુક એક્સરસાઇઝ અગાઉ જોઈ છે સ્વાધ્ય ચાર પોઈન્ટ બેની આજે ફરીથી અમુક નવી એક્સરસાઇઝ ઉપર ચર્ચા કરીએ તો અહીંયા સૌથી પ્રથમ અગાઉ આપણે જે રીતનો ઉપયોગ કર્યો છે એ રીતે જ આપણે હવે એક્ઝામ્પલ સાબિત કરવાના છે એ પણ કરશું ગુણધર્મની રીત તો અહીંયા પણ રકમમાં છે કે નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે નિશ્ચાયક છે એનું મૂલ્ય શૂન્ય છે હવે અહીંયા આપણને જે નિશ્ચાયક આપેલો છે એ નિશ્ચાયક સંખ્યાના સ્વરૂપમાં છે હવે આપણે જે જૂની રીત હતી કે એમાં પહેલાં પહેલી રોનો ઉપયોગ કરીને આપણે પહેલાંમાં પ્લસ બીજામાં માઇનસ અને ત્રીજામાં પ્લસ એ નિશાનીનો ઉપયોગ કરી અને સાદુ રૂપ આપી અને જવાબ મેળવતા હતા હવે આપણને કીધું છે કે એ રીતનો ઉપયોગ કરવાનો નથી એટલે કે વિસ્તરણ કર્યા સિવાય જે ગુણધર્મ છે એ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો હવે એ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સંખ્યાવાળી જે રકમ આપેલી હોય એવા નિશ્ચાયક આપેલા હોય તો એમાં કઈ રીતે એક્ઝામ્પલ કરવા એના માટેની રીત જોઈએ આજે તો સૌથી પહેલાં તો જે આપણને નિશ્ચાયક આપેલો છે એ નિશ્ચાયકને આપણે લખી નાખીએ જે આપણે લખેલો છે એ નિશ્ચાયક પેલી રો બે સાત અને પાસઠ બીજી રો ત્રણ આઠ અને પિંચોતેર અને ત્રીજી રો પાંચ નવ અને છ્યાસી હવે જો એના પછીનો જે સ્ટેપ છે એ પછીના સ્ટેપમાં બંને આપણે નિશ્ચાયક છે અને ધ્યાનમાં રાખવા પડશે કે પહેલાં કોઈ પણ એક રો જે છે રો અથવા કોલમ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું કે કોઈ રો અને કોઈ કોલમ સરખી થાય એવી શક્યતા છે અથવા કોઈપણ રો કે કોલમમાં કોઈ સંખ્યા ગુણવાથી કોઈ રો કે કોલમ સરખી થાય એવું છે એના પછી કોઈ રો કે કોલમને ગુણીને બીજી રોમાં ઉમેરવાથી કોઈ પણ પ્રકારની રો કોલમ સરખી થાય એવું છે કે કોઈ સંખ્યા શૂન્ય થાય એવું છે એ ચેક કરવાનું રહેશે તો એના માટે જો અહીંયા આપણે જે નક્કી કરેલું છે જે આપણે વિચારેલું છે એના માટેનો સંકેત ત્યાં લખેલો છે સી વન જો પહેલી વસ્તુ અહીંયા સી વન છે હવે સી વનનો મતલબ શું થશે કે સી વન એટલે કે પહેલી કોલમની અંદર કંઈક નવું કરવાનું થશે પહેલી કોલમમાં પ્રોસેસ કરવાની છે હવે શું પ્રોસેસ છે તો એના માટે અહીંયા સાઈડમાં લખેલું સી વન ટુ સી વન પ્લસ નાઇન સી ટુ હવે એ શું છે સી વન એટલે કે પહેલી કોલમ પ્લસ નાઇન સી ટુ એટલે કે સી ના દરેક સભ્યને નવ વડે ગુણવાનો અને પછી સી વનના દરેક સભ્ય અનુરૂપ સભ્ય સાથે ઉમેરવાનો અને પછી લખવાનું ક્યાં તો સી વન કોલમ અહીંયા લખેલું છે આ એના માટેનો સંકેત છે હવે એ જ કામ આપણે જે આપણો નિશ્ચાયક આપેલો છે એની અંદર જોઈએ તો પહેલું સ્થાન પહેલી રોજ એ છે પેલી કોલમ બે ત્રણ અને પાંચ હવે પહેલી કોલમ તો આપણે બદલવાની છે એટલે પહેલી કોલમ આપણે લખશું નહીં બીજી કોલમ અને ત્રીજી કોલમ છે એને એમ નામ લખવાની થશે જો સાત આઠ અને નવ તો અહીંયા પણ આખી આખી કોલમ એમનામ સાત આઠ અને નવ ત્રીજી કોલમ પાસઠ પિંચોતેર અને છ્યાસી તો પાસઠ પિંચોતેર અને છ્યાસી ત્રીજી કોલમ છે એ પણ એમનામ હવે પહેલી કોલમ છે એ આપણે બદલવાની છે જે આપણે સંકેત માર્ગો દર્શાવી દીધું છે તો બદલવાનું છે એ કઈ રીતે બદલવાનું છે એના ઉપરથી ફરીથી લખશું આપણે એના માટેનો સંકેત છે આપણે સી વન પ્લસ નાઇન સી ટુ તો પેલા સી ટુ જે કોલમ છે એના દરેક સભ્યને નવ વડે ગુણી નાખી તો સૌથી પહેલો સભ્ય છે સાત સાતનો નવ સાથે ગુણાકાર કરશું તો નવ સત્તા ત્રેસઠ થશે ત્રેસઠમાં સી વનના જે સભ્ય છે એ ઉમેરવાનો ત્રેસઠ અને બે પાસઠ થશે તો જો આપણે લખી નાખ્યું પાસઠ એના પછી આઠ છે બીજો સભ્ય તો આઠનો ગુણાકાર ફરીથી નવ સાથે કરશું નવ અઠ્ઠા બોંતેર બોંતેરનો સરવાળો ત્રણ સાથે કરશું તો પિંચોતેર આવશે તો આ પિંચોતેર આવી ગયા એવી જ રીતે નવનો ગુણાકાર નવ સાથે કરશું નવે નેવે એક્યાસી અને એમાં પાંચ સી વનના ઉમેરશું એટલે છ્યાસી થાશે એટલે આ છ્યાસી આપણને મળ્યા એટલે નવા સભ્યો જે છે એ બધા જ આપણને મળે છે

કે કોઈ પણ બે કોલમ કે બે રો સરખી થાય તો એ નિશ્ચાયકનું મૂલ્ય છે એ શૂન્ય થાય તો હવે અહીંયા પેલી કોલમ અને ત્રીજી કોલમ બંને સરખી છે બંને સી વન અને સી થ્રી બે સરખા જ છે બધા બધા જ સભ્યો પાસઠ પંચોતેર અને છ્યાસી બેમાં સરખું છે એટલે આ નિશ્ચાયકની બે કોલમ સરખી હોવાથી આ એનો સંકેત સી વન બરાબર સી થ્રી બે સરખું છે એટલા માટે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થશે આ છે નિશ્ચાયકના ગુણધર્મના રીતની મદદથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય છે એ શૂન્ય સાબિત કરેલું છે એના પછી જોઈએ તો ફરીથી રીત એ જ છે વિસ્તરણ કર્યા સિવાય નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય છે પરંતુ અહીંયા જે નિશ્ચાયક આપેલો છે આપણને એ નિશ્ચાયક એ એબીસી સ્વરૂપમાં છે કોઈ સંખ્યા નથી તો એ સંખ્યા હોય કે એબીસી હોય કોઈ પણ હોય રીત તો એક જ છે એ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે કોઈ પણ રો કે કોલમને કોઈ સંખ્યા વડે ગુણવાથી નિશ્ચાયકનું સ્વરૂપ એકદમ નાનું થવું પડે અથવા એની અંદર જીરો વધારે આવવા પડે કોઈ પણ જગ્યા ઉપર કે પછી છેલ્લે સાદુ રૂપ આપશું તો આપણને જીરો જેવું સ્વરૂપ મળી શકે તો ફરીથી આપણે પ્રોસેસ કરીએ તો આપણને જે નિશ્ચાયક આપેલો છે એ જ નિશ્ચાયકને પહેલાં લખી નાખીએ જે નિશ્ચાયક છે એને આપણે ડાબાના સ્વરૂપમાં લખી નાખી પેલા પેલી કોલમ એક એકદુરૂપ આપવા માટે જે નિશ્ચાયક છે એમાં ત્રીજી કોલમ છે એમાં બે સભ્યની સાથે એ ગુણાકારમાં છે તો એ નો ગુણાકાર અંદર બંને સભ્ય સાથે થશે એટલે એ બી પ્લસ બી સી પ્લસ એ થશે તો હવે નિશ્ચય એકની અંદર આપણે બધાનો પહેલા પેલી બે જે કોલમ છે ને એમનામ લખી નાખશું એક 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 અને બી સી સી અને એ બી પેલી બે કોલમ એમના ત્રીજી કોલમ છે એમાં ચેન્જીસ થશે બધાનો ગુણાકાર અંદર કરીને સભ્ય લખી નાખશું એ બી પ્લસ એ બીજામાં છે બીનો ગુણાકાર સી અને એ સાથે તો બીસી વધતા બી એ થશે તો બીસી વધતા એ અને ત્રીજામાં સી એ વધતા સી અથવા બીસી જે હોય છે વિચારવાનું છે કે નિશ્ચાયક છે એ નિશ્ચાયકમાં કોઈ પણ બે કોલમ કે કોઈ પણ બે હાર કોઈ પણ વસ્તુ સરખી થઈ શકે છે કે નહીં તો જો એના માટે અહીંયા આપણી પાસે બે વસ્તુ છે સૌથી પ્રથમ તો બીજી કોલમ જે છે બીજી કોલમ બીસી સી એ અને એ બી એ આખાને ત્રીજી કોલમમાં ઉમેરી દઈ તો શું થશે જો પેલા બીસી છે સૌથી પહેલા બીસી છે તો એ બીસીને આપણે આ ત્રીજી કોલમમાં ઉમેરી દઈશ તો શું મળશે એ બી વત્તા બીસી વધતા એસી એવું મળશે સેમ જ રીતે સી એ છે એને આપણે અહીંયા ઉમેરી દઈશું તો બીસી વત્તા સી એ વત્તા એ બી એવું મળશે અને ત્રીજામાં છે એ બી તો એ પણ આપણે આમાં ઉમેરી દઈશું તો એ બી એસી વત્તા બીસી મળશે એટલે ત્રીજી કોલમ આખી આપણને એ બી બીસી એસી એસીના સ્વરૂપમાં મળશે આખી કોલમ હવે બીજો નિયમ એ પણ છે કે જ્યારે કોઈપણ મેટ્રિક્સ કોઈપણ નિશ્ચાયકની અંદર આખી કોલમ સરખી હોય તો એ આખી કોલમ સરખી છે એને આપણે સામાન્ય કાઢીને બહાર લખી શકાય તો હવે એક વસ્તુ એ પણ થઈ શકે કે બીજી કોલમ છે એને ત્રીજી કોલમમાં ઉમેરવાની છે એવું પણ થઈ શકે અને એવું પણ થઈ શકે કે ત્રીજી કોલમ છે એને બીજી કોલમમાં પણ ઉમેરી શકો તો અહીંયા જે આપણે રકમમાં અહીંયા આપણે જે એક્ઝામ્પલ છે એમાં કરેલું છે એમાં ત્રીજી કોલમ છે એને બીજી કોલમમાં ઉમેર્યું છે જો અહીંયા સંકેત જો સંકેતમાં છે સી એટલે કે સી ટુને સી ટુની અંદર પ્રોસેસ કરેલી છે અને સી થ્રી એમાં ઉમેરેલું છે શું કર્યું છે અહીંયા લખેલું છે સી ટુ પ્લસ સી થ્રી એટલે કે સી ટુ અને સી થ્રી બંનેનો સરવાળો કરીને લખેલું ક્યાં છે તો સી ટુમાં તો આ સી ટુમાં આપણે પ્રોસેસ કરેલી છે તો પ્રોસેસ જે થઈ છે એને લખી નાખી છે પહેલી કોલમ છે એને એમનામ લખી નાખી છે એના પછી મેં તમને કીધું બીજી કોલમ છે બી અને ત્રીજી કોલમ છે એ બી વત્તા એસી એ બંનેનો સરવાળો કરી અને બંનેનો સરવાળો છે એને ફરીથી આ લખેલું છે એટલે એ બી વધતા બીસી વત્તા એસી સેમ એ જ રીતે આમાં પણ એ બી વધતા બીસી વધતા એસી આવશે અને આમાં પણ એબી વત્તા બીસી વત્તા એસી આવશે એટલે ત્રણે ત્રણ જગ્યા ઉપર બીજી કોલમમાં એબી વત્તા બીસી વત્તા એસી આવશે હવે જે ત્રીજી કોલમ છે એ બી વત્તા એસી બીસી વત્તા એ એ આખી છે એમ નામ લખી નાખવાની છે ત્રીજી કોલમ એટલે ત્રીજી કોલમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી હવે એના પછી મેં તમને કીધું કે કોઈ પણ એક કોલમ છે એક કે એક રો છે આખી સરખી હોય તો એને છે આપણે સામાન્ય કાઢી શકાય તો સામાન્ય કાઢેલું છે એના માટે બીજી કોલમ છે એમાંથી બધી વસ્તુ કાઢી છે એસી ને સી માંથી સામાન્ય લેતા એટલે કે એમાંથી સામાન્ય કાઢેલું છે એટલે આપણે એને બહાર કાઢી નાખ્યું છે તો હવે અંદરથી બધી વસ્તુ લઈ લીધી તો અહીંયા બીજું કઈ રહેશે નહીં તો સામાન્ય કાઢવાનો જે નિયમ છે કે કાંઈ ન હોય એ જગ્યા ઉપર તો અહીંયા એક વધશે તો આખી કોલમ છે એ એક થઈ જશે એટલે બીજી કોલમ જે છે એ આખી એક થઈ ગઈ બાકીનું બધું એમના પહેલી કોલમ હતી એમનામ લખી છે ત્રીજી કોલમ હતી એ પણ એમનામ લખી છે આ થયું નિયમ પહેલી બીજી બે કોલમ સરખી થઈ જો અહીંયા આપણને દેખાય જ છે કે પહેલી અને બીજી બે કોલમ સરખી છે તો આપણે અગાઉ નિયમ પણ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ નિશ્ચાયક છે એમાં જ્યારે બે કોલમ કે બે રો સરખી હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે નિશ્ચાયકનું મૂલ્ય છે એ શૂન્ય થાશે તો અહીંયા પણ પહેલી બીજી બે કોલમમાં બધા જ સભ્યો એક 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 છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાશે એના ઉપરથી સાબિત થાય છે કે આપણને જે નિશ્ચાયક આપેલો છે એ નિશ્ચાયક છે એનું મૂલ્ય શૂન્ય થાય છે તો આવી રીતે આ ગુણધર્મના રીતનો ઉપયોગ કરીને જે પણ આપણને સાબિત કરવાનું કીધું હોય એ સાબિત કરી શકાય થેન્ક યુ